શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કંડારીના પવિત્ર પટાંગણમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના આંગણે સુંદર મજાની ગૌશાળાનું નવનિર્માણ થયું એના ઉદઘાટન પ્રસંગની આજની સુંદર મજાની આ સત્સંગ સભા સાથે સાથે આજરોજ આપણા વહાલા વાલા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની તિરોધાન તિથિ જેઠ સુદ દસમ મહારાજ સ્વધામ ગમન ગયા એના આજે 184 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આપણે અહીંયા 1 કલાક સુધી મહારાજના મહામંત્રના નામની ધૂન કરી કીર્તનનો પૂજ્ય સંતોએ આપણને લાભ આપ્યો. આગળ કાર્યક્રમને આગળ લઈ જઈએ પૂજ્યપાદ ગુરુજી ઠાકોરજીને લઈ અને સભામાં પધારે એ પહેલા વાલાવાલા પૂજ્ય સંતોના આશીર્વાદ તરફ જવું છે. આજરોજ આ સુંદર મજાની સભામાં આજના જેઠ સુદ દસમના પવિત્ર દિવસે આપણી વચ્ચે ખૂબ મોટા મોટા સંતો ઉપસ્થિત છે. આપણે તમામ સંતોના આશીર્વચનનો લાભ લેવો છે. અત્યારે હું સૌ પ્રથમ પ્રાર્થના કરીશ પૂજ્ય શ્રી પૂર્ણવલ્લભદાસજી સ્વામી તેઓના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ કે અત્યારે અહીંયા પધારી આપણને ઉદબોધનનો લાભ આપશે. પૂજ્ય સ્વામી ખૂબ સારી એવી રીતે વાંચન લેખન ખૂબ સારો એવો શાસ્ત્ર અભ્યાસ ખૂબ સારું હોય અને સંતોને પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી ઘણા છેલ્લા ઘણા ટાઈમથી સંતોને આપણા કાશી ભણતા સંતોને અભ્યાસ કરાવી રહ્યા હતા. અત્યારે પૂજ્ય સ્વામીને આપણે પ્રાર્થના કરીશું કે આપણને આશીર્વાદનો લાભ આપશે પૂજ્ય પૂર્ણવલ્લભ સ્વામી. આજે ત્રિવેણી સંગમ ભેગો થઈ ગયો છે, ગૌશાળાનું ઉદઘાટન છે, મહારાજની અંતર્ધાન તિથિ છે અને પરિવાર સભા છે અને સુરત દાદા આપણને ઠંડક આપે છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ગાયોનું ખૂબ જ મહત્વ લખ્યું છે. જ્યારે એવું કહેવાય છે પ્રલય થવાનો હોય એના કારણોમાં અમુક કારણો મૂક્યા છે, સતી સંત વેદ અને ગાયો. એને જ્યારે દુઃખ થાય છે, એનો જ્યારે દ્રોહ થાય છે, એને જ્યારે પીડા થાય છે ત્યારે ધરતી આ પાપને સહન કરી શકતી નથી અને ધરતીકંપ થાય છે, પ્રલય થાય છે, આવું બધું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન તો ગોવાળિયા કહેવાતા, ગોપાલ કહેવાતા. આપણે ગોપાલ ગોપાલ ભજન કરીએ છીએ કે જે ગાયોને પાળતા હતા. મહારાજ જ્યારે નાના હતા, ઘનશ્યામ સ્વરૂપે હતા, ત્યારે પણ મહારાજે ગોમતી ગાયનું દૂધ બહુ પીધું છે. મહારાજને ત્યાં બે ગાયો હતી, ગોમતી અને કપિલા. એક પ્રસંગ એવો પણ છે ભૂમાનંદ સ્વામીના ગ્રંથોમાં લખ્યો છે સ્વામીએ, કપિલા અને ગોમતી રોજ સાંજે ઘરે પાછી ચરીને આવી જતી. એક દિવસ ગોમતી આવી નહીં અને કપિલા આવી ગઈ ત્યારે ભક્તિ માતા અને ધર્મદેવને બહુ ચિંતા થઈ છે કે આ ગાય ગઈ ક્યાં. આપણે ત્યાં પશુ પ્રેમ બહુ પ્રસિદ્ધ છે. શિક્ષાપત્રીમાં મહારાજે ત્યાં સુધી આજ્ઞા લખી કે અબોલ પશુઓ હોય, ગાય ભેંસ ઇત્યાદિ, અને આપણે જેને સાચવી ના શકીએ, ચારા પાણીની વ્યવસ્થા આપણે કરી ના શકીએ તો આપણે બીજાને આપી દેવા, પણ આપણે એને દુઃખી કરવા નહીં. પશુઓમાં પણ ગાયને આપણે માતા કહીએ છીએ. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ કીધો છે. પશુઓને પણ આપણે ભગવાનના સ્વરૂપની જેમ પૂજીએ છીએ. ગાય તો છેલ્લે ગાય છે, ચાર પગવાળું શિંગડા પૂછડાવાળું પશુ જ છે, પણ તેમ છતાં પણ એમાં ભગવાનનો દેવતાઓનો વાસ એટલે છે કે અતિશય અહિંસક પ્રાણી છે ગાય. આજે ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર પધારી અનેક પ્રકારની લીલાઓ કરીને સ્વધામ પધાર્યા એને આજે 184 વર્ષ પૂર્ણ થાય છે. મહારાજ કહે છે કે આ પૃથ્વી પર જ્યારે જ્યારે માણુસનો જન્મ મળે છે ત્યારે ભગવાન શ્રીહરિ કે ભગવાન શ્રીહરિને ધારી રહેલા કોઈ એવા મહાપુરુષ પૃથ્વી ઉપર જરૂર વિચરણ કરતા હોય. ભગવાન શ્રીહરિને આ પૃથ્વી પર આવવાના ઘણા નિમિત્ત છે.
પહેલું નિમિત્ત તો મહારાજ વચનામૃતમાં કહે છે કે પોતાને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્તજન, એમની મનોકામના પૂર્ણ કરવા માટે, એમને લાડ લડાવવા માટે ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર જન્મનું ધારણ કરે છે અને અનેક પ્રકારની માનુષી અને દિવ્ય લીલા ચરિત્ર કરે છે કે જેથી કરીને એ લીલાના આશ્રય કરીને અનેક કાળ પર્યંત જીવ પ્રાણી ભગવાન શ્રીહરિને વિશે પ્રીતિ કરી શકે, ભક્તિ કરી શકે અને ભગવાન શ્રીહરિના ધામને પામી શકે. બીજું મહારાજ નિમિત્તે કહે છે કે પૃથ્વી ઉપર જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ધર્મના સ્થાપન કરવા માટે ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર આવે છે. આજનો દિવસ મહારાજ અક્ષર નિવાસી થયા, આ પૃથ્વી ઉપર પોતાની મનુષ્ય લીલા સંકેલીને ધામમાં ગયા એ દિવસ છે. વચનામૃતમાં મહારાજે વાત કરી અક્ષરધામમાં જે સ્વરૂપ છે, તમારી નયન ગોચર જે સ્વરૂપ વર્તે છે, તમે જેને ઈષ્ટદેવ માનો છો, તમારી સેવાને જે અંગીકાર કરે છે, તે આ પ્રત્યક્ષ મહારાજ તે જ અનંત અવતારના અવતારી છે અને તે જ સર્વોપરી છે અને તમારે સહુ કોઈને આ પ્રત્યક્ષ મહારાજ તે જ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અંત્યના 38માં મહારાજે આપણને આ સિદ્ધાંત આપ્યો. આપણા ગુરુજી પણ એમનું પણ એક જ સૂત્ર છે, સર્વોપરી તો મારો એક, એકવાર જોરથી સર્વોપરી તો મારો એક. શ્રીજી મહારાજ નર્મદાના કિનારે બેઠા હતા. મહારાજે કપડું માથે નાખ્યું, માથું ઢાંકી દીધું. નર્મદાની રેતીમાં મહારાજ માથું ઢાંકીને બેસી ગયા. મુક્તાનંદ સ્વામી પધાર્યા. બહુ ધ્યાનથી વાત સાંભળજો. મુક્તાનંદ સ્વામીએ વિનંતી કરી, મહારાજ કંઈક વાત કરો. અને ત્યારે શ્રીજી મહારાજે માથેથી કપડું દૂર કર્યું. મહારાજ એમ બોલ્યા, સ્વામી આ પૃથ્વી એના કરતા 10 ગણું જળ છે, એ જળ એના કરતા 10 ગણું તેજ, એના કરતા 10 ગણો વાયુ, એના કરતા 10 ગણો અહંકાર, એના કરતા 10 ગણું મહત્તત્વ, એના કરતા 10 ગણો અહંકાર, એના કરતા 10 ગણી પ્રકૃતિ, અને પ્રકૃતિના આવરણથી પર અક્ષર, અને અક્ષરધામના મુક્ત, એને જ પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, બીજા કોઈને સંબંધ નથી. અને ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, મહારાજ આ પૃથ્વી ઉપર એ જ અક્ષરધામના અધિપતિ, એનો અમને સંબંધ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, બસ સ્વામી મારે આ જ વાત કરવી છે તમને. વાલા ભક્તજનો, આપણે સહુ કોઈ એ વાતથી સારી રીતે વાકેફ છીએ, આજ આ દુનિયાની અંદર ભગવાન સ્વામિનારાયણના નામનો ડંકો વાગે છે. ભગવાને એવી અજબ ગજબની સૃષ્ટિની રચના કરી છે, એ સૃષ્ટિનો સર્જનહાર છે, એ સૃષ્ટિનું પાલન કરે છે, પોષણ કરે છે. પરંતુ આપણે ક્યારેક ક્યારેક એવું કરતા હોઈએ છીએ કે આપણી સ્વાર્થ વૃત્તિને સિદ્ધ કરવા માટે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં વિખવાદ ઉભો કરતા હોઈએ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણની એક આગવી રીત છે, એ આ પૃથ્વી પર પધાર્યા સર્વ જીવ હિતાવહ. ભગવાન સ્વામિનારાયણ આ સૃષ્ટિ પર પધારે છે, એક મિશન ચાલુ કરે છે, સર્વ જીવ હિતાવહ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણના પરમહંસો
સર્વજીવ હિતાવહ પ્રવૃત્તિઓની સાથે જોડાયેલા છે. ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયની અંદર કેવી સુવાસ છે એ તમને કહું. શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે આપણે મહારાજની સાથે જઈએ, 200 વર્ષ પાછળ જઈએ તો આપણને યાદ આવે કે શ્રીજી મહારાજની સેવામાં જેમ રતનજી હતા, ભગુજી હતા, એમ મિયાજી પણ હતા. મહારાજની અંગત સેવા કરતા ભગવાન સ્વામિનારાયણની. આજે આપણો ગૌશાળાના ઉદઘાટનનો દિવસ છે, ગૌશાળા ઉદઘાટનનો દિવસ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે. તો આપણે જેમ બ્લડ ડોનેશન કરીએ છીએ, આજ મને કહેવાનું મન થાય છે કે અહીંયા મુસ્લિમ બિરાદરો પણ બ્લડ ડોનેશન માટે સ્પેશિયલ આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના સંતો શું કરે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. करुणा के अगाध सागर हे अक्षर धाम के स्वामी, करुणा के अगाध सागर हे अक्षर धाम के स्वामी, चरणों में तुम्हारे रखना, चरणों में तुम्हारे रखना, ये प्रार्थना हमारी. करुणा के अगाध सागर. આજનો દિવસ પરમાત્મા પોતાની ઈચ્છાથી સ્વધામ પધાર્યા. 184 વર્ષ પહેલા વિક્રમ સંવત 1886 જેઠ સુદ દસમ ને મંગળવાર તારીખ 1/6/1830 મહારાજ ગુજરાતની અંદર 30 વર્ષો સુધી રહ્યા. ઈસવીસન 1800માં વર્ણિવેશ પરમાત્મા ગુજરાતની ધરતીને પાવન કરી અને 1830માં સ્વધામ પધાર્યા. જીવાત્મા અને પરમાત્મા, જીવાત્મા કર્મને આધીન થઈને જન્મ ધારણ કરે છે, પરમાત્મા પોતાના ભક્તની ઉપર ભક્તને સુખ દેવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. તો શ્રીજી મહારાજ પધાર્યા. મહારાજ કે 100 કરોડ મનવારો ભરાય એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું છે. મહારાજ તો 49 વર્ષ 2 માસ ને 1 દિવસ આ પૃથ્વી ઉપર રહ્યા. અક્ષર ધામ કે સ્વામી, કરુણા કે અગાધ સાગર, હે અક્ષર ધામ કે સ્વામી. આજે આપ જાણો છો મારે અહીંયા આવવાનું એક મેઇન કારણ હતું કે એક તો ગુરુજીને મળવાનું, બીજું ડૉક્ટર ભેસાનીયાએ મને વાત કરી હતી કે એક સારો પ્રસંગ
એક સારી શરૂઆત, અને એવા શરૂઆતમાં તમામ વર્ગના, તમામ વ્યક્તિઓ, તમામ પ્રકારના જેથી ફાળો અને પરિશ્રમો ભેગા થાય તો કામકાજ સિદ્ધ થાય. પણ મારો એક બીજો એક કાર્યક્રમ જે આજરોજ મને અહીંયા લેવામાં આવ્યો, લાવવામાં આવ્યો, આ છે મારા પોતાના ફાધરના જે શ્રાદ્ધ હતા, એ ચાંદોડમાં હું રાખેલો. આ વખતે જુદી જુદી જગ્યામાં હું રાખું છું, કોઈ સમયે અલાવદ રાખું છું, કોઈ સમયે ગયા રાખું છું, કોઈ સમયે બનારસ રાખું છું. આ વર્ષે મેં નક્કી કર્યું કે ના, આજે ચાંદોડમાં રાખીએ, કેમ કે મને ખબર છે કે આપણા શસ્ત્ર પુરાણમાં, સ્કંદ પુરાણમાં આપણા ગુજરાતના ચાંદોડની ખૂબ જ એક વિશેષ સ્થાન છે, અને આ નર્મદા નદીના એક ખૂબ જ પવિત્રતા, અને આજના દસમના જે દિવસ છે જેઠ મહિનાના, એની સાથે એનું પણ ખૂબ જ સંતુલન અને સંકલન છે. અને બીજું હતું આપણા અહીંયાના દરગાપીરના જે કલ્લાભાઈ, કલ્લા ગામના ભાઈઓ આવ્યા હતા, એમને હું ત્યાં જવાનો હતો, પણ મને જ્યારે ખબર પડી કે આપ ગુરુજીને ત્યાં આ સ્વામિનારાયણ મંદિરમાં અને આ સંસ્થામાં આવવાના છે, મેં કીધું એની સાથે સાથે આ લોકોને પણ મળવાનું થયું, કેમ કે આ લોકો થકી ગયા વર્ષે આખા ગામ મારા પૂજ્ય પિતાજીના બ્લડ ડોનેશન કેમ્પ મેં જે રાખી હતી, જે કંઈક સમાજ માટે અલ્ટિમેટલી કામના છે, એ લોકો તમામ ભેગા થયા હતા. એક સુંદર, પવિત્ર અને એક નમૂનારૂપ કામગીરી કરવા બદલ આ લોકોને અમે ગયા વર્ષે અભિનંદન સાથે ગામની વિઝિટ પણ કરી હતી. આજ મને આનંદની વાત તો એ છે કે આ સભામાં સુફી સંત, હિન્દુ સંત, સુફી હિન્દુ સંત અને સુફી મુસ્લિમ સંત બેનું સુંદર આયોજન થયું, મિલન થયું. આપણે તાળીઓથી વધાવીએ. આપણા ભારત દેશનું ભાવિ ખૂબ ઉજળું આવા પ્રસંગોથી આપણને દેખાય છે. અમારે વડોદરામાં પટેલ સાહેબ છે, આયુ પટેલ સાહેબ, ત્યાં એક તાંજળિયાની અંદર બહુ મોટી મુસ્લિમ યુવાનોની સભા હતી. લગભગ 25,000થી વધારે મુસ્લિમ યુવાનો હતા, અને ત્યાં એમના સુફી સંતો આવ્યા હતા. મને આમંત્રણ આપ્યું હતું, હું ત્યાં ગયો હતો. લગભગ 5-1 વર્ષ થયા, પણ એ મુસ્લિમ સંતોએ જે મારું સ્વાગત કર્યું હતું, મને લાગે છે એવો હિન્દુ યુવાનોએ પણ મારું ક્યારે અત્યાર સુધી નથી કર્યું. આ ભારત દેશને આ જરૂર છે. ભારત દેશ આવી રીતે સમૃદ્ધ થશે, ભારત દેશનું ભાગ્ય આવી રીતે ખુલશે. હું ઘણી વાર કહું છું, આપણે હિન્દુ છીએ, આપણે મુસ્લિમ છીએ, એ વાત નંબર 2 છે. આપણે ભારતીય છીએ, એ વાત નંબર 1 છે. દરેક હિન્દુ ધર્મના આચાર્યો, ધર્મના આચાર્યો અને આ બેઠેલા આપણા દેશના આચાર્યો, આ બંને આ કામ કરવાનું છે. મારા ગુરુજીએ મને કીધેલું, મેં જયારે ગામડા ફરવાની શરૂઆત કરી ત્યારે મારા ગુરુજીએ મને મંત્ર આપ્યો છે, એ મંત્ર મેં આજ સુધી રાખ્યો છે કે તું જે ગામમાં જા ત્યાં કાતરનું કામ ના કરી સોયનું કામ કરજે. પહેલા તો આ સંસ્થાને અભિનંદન આપીશ કે ભારત દેશને ટેકનોલોજી, આધુનિક વિજ્ઞાન, શિક્ષણ બધું આપશે, પણ સંસ્કાર નહીં આપે તો ભારત દેશની આઝાદી, ભારત દેશની શ્વાસ અને આપણી સંસ્કૃતિ જે છે એ પણ તમે જુઓ તો શિવજી, રામચંદ્રજી અને કૃષ્ણને આધારિત આપણી આ સંસ્કૃતિ છે. તો સમગ્ર સંસ્કૃતિ આપણી સુસંસ્કૃત બને એના માટેનો આપણો આ પ્રયાસ આ સંસ્થા દ્વારા થાય છે. વિવિધ કાર્યક્રમો, બ્લડ ડોનેશન, ગૌશાળાનું આજે અહીંયા ઓપનિંગ થાય છે. પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરે છે કે આ ગૌશાળાનું આજે જે અહીંયાથી શરૂઆત થાય છે ત્યારે આ માત્ર મોડેલ આપણા માટે સંતોએ આપણા માટે કર્યું છે,
કૃષ્ણ કાળથી તમે જોતા હશો તો ઘરે ઘરે ગાય હતી. આપણે બધા રાખીએ તો આપણને આ ફાયદો છે. નિરોગી સમૃદ્ધ ભારત બનાવવો છે તો આ ગૌશાળાને આપણે પ્રાધાન્ય આપવું પડશે, અને એના અનેક લાભો છે, એની વાતો કરીએ તો અહીંયા અત્યારે સમય નથી, એટલે એ લાભાલાભને પણ આપણે મેળવીએ. બીજી મારે જે વાત કરવી છે, અહીંયા સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે કે ભારત દેશની અંદર જે તાકાત છે એ તાકાત નાપડું બધાનું સ્વપ્ન છે કે ભારત દેશ વિશ્વ મહાસત્તા બને. મિત્રો, અને મહાસત્તા બનેનો પ્રયાસ અને આપણું જે શરૂઆત છે એ થઈ ગઈ છે. તમે જોતા હશો તો ભારત પાસે જે સંપત્તિ સુખ, ભારત પાસે જે સંસ્કારો અને જે તપશ્ચર્યાના આધારે ભારત મોડેલ જે છે, મિત્રો, આવતા દિવસે વિશ્વએ સ્વીકારવું પડશે. વિશ્વએ સ્વીકારવું પડશે, એમાં કોઈ છે નહીં. ભારતનો વિકાસ ગુજરાત મોડેલ ઉપર અત્યારે થવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે રીતે ગુજરાતનો વિકાસ કરવા માટેનો પ્રયાસ કર્યો 13 વર્ષ દરમિયાન, હજુ ઘણું બધું કરવાનું બાકી છે અહીંયા. અને એમના દિલની ઉર્મીઓ પણ એવું કહે છે કે મહત્વની આટલા પાસાઓ જો ગુજરાતમાં કરે તો એ આપણા પણ, તમે જોતા હશો તો ભારતીય જનતા પાર્ટીના મૂળ સંસ્કાર તહમાં પણ આ જ વાત પડેલી છે કે ગૌને મહત્વ આપવાનું છે. એમને જે કતલખાનાની વાત કરી છે એને પણ એટલી જ પ્રાધાન્ય આપીને તબક્કાવાર અને આગળ વધવાનું કામ રાજ્ય સરકાર કરી જ રહી છે, પણ હજુ વધારે સારું ને સુદૃઢ બને એના માટેના પ્રયાસ થાય, એના માટે અમે બધા સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો આપના આશીર્વાદથી કરવાના છે. આપ ગરીબીની વાત કરો છો, અમારી પાસે પણ અન્ન પુરવઠા વિભાગ છે. મને લાગે છે કે આ વિભાગ સમગ્ર જનતાને સ્પર્શે છે. મિત્રો, દેશ અને ગુજરાતમાં આખા વિભાગને મૂળતઃ ફેર થઈને હવે પછી ગરીબ લોકો માટેનું લોકોને પહોંચે તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાલમેલ સાથે કામ કરીને આમાં ઘણી બધું પરિવર્તન કરવાની આવશ્યકતા છે. પણ અમારી મર્યાદા હતી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભિન્નતાને કારણે આ કરી શક્યા નહોતા, પણ હવે અમારા માટે રસ્તો સુદૃઢ બની ગયો છે, એટલે રસ્તે પણ આગળ જઈને દેશમાં ગરીબી તો છે જ નથી, આગળ પણ વાત કરી, પણ ગરીબોને કેવી રીતે આગળ લઈ જવા માટેના વિવિધ ક્ષેત્રમાં પ્રયાસો થાય તો આપોઆપ ભારત આગળ વિકસિત બની શકે એમ છે. મિત્રો, આપણી પાસે, ભારત પાસે જે છે દુનિયા પાસે નથી, ને આ વાત સિદ્ધ કરવાનો આપણો આ સમય છે. અમે તો સંતો પાસે આશીર્વાદ લેવા આવ્યા છે કે આ સમયને અમે તાલમેલ સાથે એવી રીતે કામ કરીએ કે વિશ્વ આખું ભારતને ઝૂકે. દુનિયા ઝૂકતી એ ઝુકાના વાલા ચાહીએ, અને આ કામ નરેન્દ્રભાઈએ પહેલી શપથવિધિમાં તમે જોયું તો વિશ્વની મહાસત્તાઓમાં કોણ પડોશી દેશના વડાપ્રધાન છે, કોણ મુખ્ય છે નથી જોયું. પડોશી એ પડોશી કહેવાય છે. આ કામ એમને શરૂઆત કરીને આ સંદેશ પણ દેશ અને વિશ્વને આપ્યો છે. હું વધારે સમય ન લેતા પણ આપના કાર્યક્રમને અમને નિમિત્ત બનાવ્યા છે. આપે અમારું ખૂબ મોટું અભિવાદન કર્યું છે, આપે અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. મને લાગે છે કે પરમ કૃપાળુ પરમાત્મા અમે પણ આ દેશ અને દુનિયા અને આ ગુજરાતને આ દિશામાં લઈ જવામાં અમારા યતકિંચિત પ્રયત્ન અમારા કરવા માટેના પ્રયત્ન કરીશું. આપના ચરણોમાં આશીર્વાદ સાથે મારી વાતને સમય મર્યાદા હોવાથી પૂરી કરું છું. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ. હું કોઈ અહીંયા ભાષણ કરવા માટે નથી આવ્યો. મેં તો નંદા સાહેબને છત્રસેને કીધું આપણે ભાષણ નથી કરવું, આપણે સ્વામીજીના આશીર્વાદ લેવાના છે. અને આજે સ્વામીજીના આના પહેલાના કાર્યક્રમમાં એનો ઉલ્લેખ મારે કેવો નથી, કયો કાર્યક્રમ પાંચ સંસ્થામાં મારે આવવાનું થયું અગાઉના ભૂતકાળ અગાઉના કાર્યક્રમમાં, ત્યારે સ્વામીજીના મને શબ્દો મને યાદ છે. આ સભામાંથી ગયા પછી એમના શબ્દો મેં સતત નું સ્મરણ કરતો. એમને કીધું કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરવા માંગતા હોય, આગળ વધવા માંગતા હોય, તો એમને એક લક્ષ્ય નક્કી કરવું
આસપાસ શું બને છે, શું ઘટના બને છે એના તરફ ધ્યાન ન કેન્દ્રિત કરો. તમારું લક્ષ્ય શું છે? તે દિવસે મેં મારું લક્ષ્ય નક્કી કર્યું કે મારું આ લક્ષ્ય છે, અને આજે લક્ષ્ય મેં પ્રાપ્ત કર્યું છે. અને લક્ષ્ય પ્રાપ્ત કરીને આવા સંતોની કૃપાથી આજે ભારત સરકારના આદિજાતિ કલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી મળી છે, અને હું પદ નથી ગણતો, એક જવાબદારી સમજુ છું. ના, જવાબદારી બહુ મોટી જવાબદારી છે, ને એ જવાબદારી ખરા ઉતરવા માટે, જવાબદારીમાં સફળ થવા માટે હું આજે પૂજ્ય ગુરુજી ના બ્રહ્મનિષ્ઠ સંતો પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું. પૂજ્ય શ્રી ઘનશ્યામ પ્રકાશ સ્વામીજી, સર્વે મહેમાનો અહીંથી વિદાય લઈ રહ્યા છે, પણ બહુ ઉમદા મહેમાનો આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. નંદા સાહેબ સાથે તો મારે વારંવાર સંવાદ કરવાનો થતો હોય, એનું હસતા હસતા કહું કે તમે સંસ્કૃતિના પરખંદા છો અને ઈમાનના બંદા છો. અને છત્રસિંહ મોરી સાહેબની સંસ્થામાં મારે જવાનું હતું, પછી કાર્યક્રમ થોડો આડોવળો થયો અને પછી હવે થવાનો છે, તો ત્યારે અમારે પણ સરસ ડાયલોગ થયેલો. વસાવા સાહેબ અત્યારે જ મળીને મને કહેતા હતા કે હું રેગ્યુલર વાંચું છું, પણ મારે જવાનું છે, નીકળવું પડે એમ છે, અને વાત સાચી છે, અત્યારે એમની જવાબદારી મોટી છે. અને સ્વામીજીએ જે શરૂઆતમાં જ વાત કરી, આજે એવો સરસ મજાનો સંગમ થયો છે. ભારત જે છે એ બધી દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત થવો એના પાયે રચાયેલો આ દેશ છે. આ દેશ જે છે એનું નામ જ ભારત, ભા એટલે પ્રકાશનું કિરણ, રત એટલે જેમાં સંલગ્ન થયું છે, તલ્લીન થઈ ગયું છે, ઓગળી ગયું છે, એવું જે પ્રકાશમાં ઓગળી ગયો છે એવો દેશ છે ભારત છે. એટલે આ દેશ જે છે એની જે આખી સંસ્કૃતિની જે ભૂમિકા રહી છે, આજે મને બહુ મજા પડી કે હું એવા એક કાર્યક્રમમાં સામેલ થયો. સ્વામીજી હું ઘણી જગ્યાએ જાઉં છું અને લગભગ 1500 જેટલા વ્યાખ્યાનો અત્યાર સુધીમાં જાહેર કર્યા હશે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંચ ઉપર બધા આપણા ઓલિયા બિરાદરો બેઠા હોય, મુસ્લિમ બિરાદરો બેઠા હોય, એવું દ્રશ્ય મેં મારી સગી આંખે પહેલી વખત જોયું છે. પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રસાદજી મહારાજ, મંચેષ્ઠ મહાનુભાવો, અને વાલા ભાઈઓ તેમજ બહેનો, ઘણો બધો આદર, પ્રેમ અને સ્નેહ મને મહારાજે આપ્યો, અને અહીંયા આવીને મને પોતાનાપણાનો અહેસાસ થયો. ને જે કાર્યો મેં અહીંયા થતા સાંભળ્યા એનાથી મારું હૃદય ખૂબ આનંદિત થયું. અને દિવસે ને દિવસે વધારે ને વધારે પ્રગતિ આ સંસ્થા કરતી રહે એવા હૃદયના ઊંડાણથી કુદરતને પ્રાર્થના છે. સાથે મેં એ પણ જાણી લીધું કે અહીંયા મંદિર છે, ગુરુકુલ છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ એક વૃદ્ધાશ્રમ નથી. આ જાણીને મને બહુ ખુશી થઈ. અહીંયા વૃદ્ધાશ્રમ નથી એ જાણીને મને બહુ જ ખુશી થઈ. કરુણા કે અગાધ સાગર, હે અક્ષરધામ કે સ્વામી, કરુણા કે અગાધ સાગર, હે અક્ષરધામ કે સ્વામી. શક્તિ ન ભક્તિ ના કોઈ સાધન, હે સ્વામી હરે
भक्ति ना कोई साधन, फिर भी किया अनुग्रह, दिया दर्शन, किया पावन। तुम ही बने हो साहिल, तुम ही बने हो साहिल, तुम ही हमारी मंजिल। करुणा के अगाध सागर, हे अक्षर धाम के स्वामी। करुणा के अगाध सागर, हे अक्षर धाम के स्वामी।